बीजी लहर समग्र देश में दरेक राज्य में लगभग गाने गाम कहर अपने सब अनुभवी रहा है। लगभग 15 मार्च थी अत्यार सुधी राज्य सरकार दिवस रात जोया वगर कोरोना थी ओछा में ओछा लोग संक्रमित थाय अने वधु में वधु लोगों ने सारी ट्रीटमेंट मळे ते दिशा में व्यापक निर्णयों व्यवस्थाओं राज्य सरकार करी छे। 15 मार्चे अपनी पासे 41,000 बेड था, आज अपनी पासे 1,00,000 बेड 1,00,000 वधु बेड राज्य में अपने उभा। 15 मार्चे अपनी पास 18,000 ऑक्सीजन बेड था, आज लगभग 57,000 ऑक्सीजन आईसीयू बेड अपने ओटू वाला उभा करना पाइपलाइन नाखी दर्दी ने सीधो ऑक्सीजन मिले ये प्रकार की व्यवस्था करी। 15 मार्चे अपने लगभग 225 टन ऑक्सीजन नो यूज करता था, आज आप 1100 थी वधु टन नो उपयोग करी रहा छे। तमे कल्पना करी सकशो के केटलु बधु इन्फ्रास्ट्रक्चर ने वधारो कर्यो छे। संक्रमण नु जोतुं के 225 टन नी सामे आज 1100 टन आप ऑक्सीजन नो वपराश करी रहा छे। एनो अर्थ ए पण थाय छे के अपने आटली बड़ी ऑक्सीजन बेड बढ़ाई 18,000 मांथी लगभग 57,000 बेड करी ऑक्सीजन नु कंजम्पशन वध्यू अने एने कारणे 225 मांथी 1100 टन ऑक्सीजन अपने वापरता थई गया। लगभग हॉस्पिटलोमां जे ऑक्सीजन बेड छे एमां अपने आज दिवस सुधी ऑक्सीजन घटवा दीधो नथी, दरेक दर्दी ने एनी आवश्यकता मुजब ऑक्सीजन पूरो पड्यो छे। हजू पण अविरत दररोज आपणे ए जत्थो पूरो पाडी रह्या छीए कारण के बेड खूब वधी छे। राज्य सरकारे ऑक्सीजन ना संदर्भमां पण बीजा बे विषय लीधा छे। एक के जे कंपनीओ एना पोतानी फेक्टरीमां ऑक्सीजन ની વ્યવસ્થા છે ત્યાં આપણે હોસ્પિટલો ચાલુ કરી છે, એમાં પહેલી હોસ્પિટલ આપણે મિત્તલ રશ્મિ મિત્તલની આપણે કંપની મિત્તલ સ્ટીલ એ આપણે હજીરામાં 1,000 બેડની ચાલુ કરી, બધી જવાબદારી કંપનીએ લીધી, ઓક્સિજનની પણ જવાબદારી એને લીધી અને ખર્ચ પણ બધો એમને ત્યાં ઉપાડ્યો। રિલાયન્સની આજે સાંજથી આપણે જામનગરમાં હોસ્પિટલ ચાલુ કરીએ છીએ, એ પણ 1,000 બેડની હોસ્પિટલ ઊભી કરી છે। મુકેશભાઈ સાથે મેં પોતે પ્રશ્નની વાત કરી છે, આજે સાંજે જ આપણે એ હોસ્પિટલ ચાલુ કરીએ છીએ। એસઆર એ દેવભૂમિ દ્વારકામાં અત્યારે 100 બેડ ચાલુ કરી છે, 250 બેડ એસઆર પોતે એ આખી વ્યવસ્થા ઊભી કરી છે। ડીઆરડીઓ દ્વારા અમદાવાદમાં આપણે 900 બેડની હોસ્પિટલ આપણે ચાલુ કરી છે અને હજી બીજી 1200 બેડની હોસ્પિટલ આપણે ત્યાં ગાંધીનગરમાં બનાવવાની છે। રાજ્ય સરકારે બીજો પ્રયત્ન હવામાંથી સીધો ઓક્સિજન મળ્યો, એટલે ઓક્સિજન કોન્સન્ટ્રેશન પ્લાન્ટ એ દુનિયાભરમાંથી જે જે કંપની બનાવે છે એનો એપ્રોચ કરીને એ પ્લાન્ટો વધુ ને વધુ ગુજરાતમાં એસ્ટાબ્લિશ થાય। અત્યાર સુધીમાં રાજ્ય સરકારે પોતે સંસ્થાઓએ સમાજસેવકોએ પોતે કરેલી કંપનીઓએ પોતે સીએસઆરમાંથી એવા લગભગ 20થી વધુ પ્લાન્ટ આવી પણ ગયા છે, કાર્યરત પણ થયા છે, બીજા પણ બધા આવી રહ્યા છે અને એ પણ આપણે વધારી રહ્યા છીએ, જેથી કરીને ઓક્સિજનની અવેલેબિલિટી
માત્ર ને માત્ર લિક્વિડ ઓક્સિજન ઉપર ન રહી અને ઓક્સિજન કન્સન્ટ્રેશન પ્લાન્ટ દ્વારા આપણે કરીએ છીએ. એવી જ રીતે ચાઇના, અમેરિકા, મિડલ ઇસ્ટ, સિંગાપોર, ત્યાંથી પણ આપણે નાના નાના ઓક્સિજન કોન્સન્ટ્રેટર 5 લિટર 10 લિટર એટલે જે 65 અને 10 લિટર જોઈએ તો એ પ્લાન્ટ પણ આપણે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અલગ અલગ સંસ્થાઓએ મંગાવ્યા છે, સરકાર પણ અલગ અલગ સંસ્થાઓને મદદ કરી રહી છે, બીએપીએસ થી માંડી અને કાળવા પાટીદાર સમાજ, જૈન સમાજ અમેરિકાથી શરૂ કરી અને કોળી સમાજના આગેવાનો પણ વિદેશોમાંથી આ બધા મેળવીને ગુજરાતમાં મોકલી રહ્યા છે, જેથી આ કોન્સન્ટ્રેશન પ્લાન્ટ નાના નાના એ પણ અનેક લોકોને ઓક્સિજન પ્રોવાઈડ કરી શકે. એ સીધા હવામાંથી ઓક્સિજન બની અને વપરાશ થાય છે, એટલે એમાં બાટલા ભરવા જવું ન પડે, સીધું એમાંથી ઓક્સિજન બને અને સીધે સીધા આપવા પડે. એમાં પણ પૂરી તાકાત રાજ્ય સરકારે લગાવી છે. સૌ પ્રથમ તો છેલ્લા 1 વર્ષથી, હવે તો 1.5 વર્ષ થવા આવશે, 2 લાખથી વધુ ડોક્ટર, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ પોતાના જાનના જોખમે લોકોની સેવા કરી રહ્યા છે. બધાને લાખ લાખ સલામ કરું છું. આજે પણ એમનું સ્પિરિટ એવો ને એવો છે, ઉત્સાહથી કામ કરી રહ્યા છે. આપણો છેલ્લા 5-7 દિવસથી કેસ સ્ટેબલ થઈ રહ્યા છે. પહેલા દરરોજ 1.5 હજાર કેસ વધતા હતા, હવે છેલ્લા 5-7 દિવસથી આપણા કેસ સ્ટેબલ થયા છે, વધવાનું બંધ થઈ ગયું, ઉલટાના ઘટવાના શરૂ થયા છે અને થોડીક રાહત પણ તંત્રને પણ મળી છે, લોકોને પણ મળી છે. છતાં આપણે જરા પણ અતિ વિશ્વાસમાં રહેવું નથી. વર્સ્ટ કમ વર્સ્ટ સ્થિતિ બને, બધા કહે છે ને 15મી મે હજી મોટો પીક આવશે, એમ માનીને આપણે બધી વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. જેમાં મેં કીધું એ 2 બાબત હોય છે કે એક તો સંક્રમણ ઓછું થાય એટલે લોકો નિયમોનું પાલન કરે. આપણે જે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે બજાર માર્કેટો બંધ રાખવી, લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે, માસ્ક અવશ્ય પહેરે, લોકો એસઓપીના નિયમોનું, કોવિડના નિયમોનું પાલન કરે, લગ્નમાં 50થી વધારે નહીં, મૃત્યુમાં 20થી વધારે નહીં, સામાજિક, ધાર્મિક, રાજકીય બધા કાર્યક્રમો સ્ટોપ, પ્રતિબંધ કોઈ કરવા નહીં, જેથી ગેધરિંગ ન થાય, ભીડ ન થાય, આપણા કેસ વધુ. એટલે રાજ્ય સરકારે મારું ગામ કોરોના મુક્ત એ અભિયાન 1 મેથી શરૂ કર્યું. ગુજરાતમાં 3 ગામડાઓમાં 14,000 પંચાયતો છે. આપણી તંત્ર, પંચાયત વિભાગ અને બધા ડીડીઓ કરી રહ્યા છે, સાથે સાથે તમામ ગ્રામ્ય આગેવાનો, પંચાયતના સભ્યો, સરપંચો, એ બધા સાથે મેં સીધો વાર્તાલાપ કર્યો હતો. એ બધા લોકો પોતાનું ગામ કોરોના મુક્ત બને એટલા માટે ગામમાં જ સર્વેલન્સ થઈ જાય, તાવ, શરદી, ઉધરસ કશું હોય તો એવા લોકોને અલગ કરે, એના ટેસ્ટ થાય અને એમાં કોરોના હોય તો 2 વસ્તુનો લાભ થશે. એક તો એને ઝડપથી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો એ કેસ ગંભીર ન થાય અને શહેરમાં ન આવે, બેડની અછત ન થાય, અને બીજો કે ઝડપથી સારવાર મળે તો 5-7-8 દિવસ જો અમને વયા જાય છે તો ઓક્સિજન ઘટી જાય છે, દોડાદોડી થાય છે, વેન્ટિલેટર શોધવા પડે છે, આ બધી સમસ્યામાંથી બહાર નીકળી જાય પોતે. અને બીજો લાભ એતા છે કે એ એમને ભરે છે ગામમાં તો બીજા 20-25ને લગાડે છે, એ પણ બંધ થાય. એટલે આપણે એમને અલગ કરી ટેસ્ટ કરીને ગામમાં જ આઇસોલેશન સેન્ટર, એટલે ગામની શાળાઓ, ગામની સમાજની વાડીઓ અથવા કોઈ પણ વ્યવસ્થા, ગામમાં જે 20-25 આવા કેસ હોય તેને અલગ કરીને ત્યાં જ એમની ટ્રીટમેન્ટ થાય,
સીએસસીપીએસસી ના ડોક્ટર ગ્રુપ જોવે, દવાઓ આપે અને ઝડપથી સાજા થઈને ગામમાં પાછા કામે લાગે એ પ્રકારની વ્યવસ્થા આખા ગુજરાતમાં ગામે ગામ કરીએ. કારણ કે ગામડામાં સંક્રમણ વધ્યું છે. આજે હું જૂનાગઢની હોસ્પિટલની મુલાકાતે ગયો હતો, બાર બધા સગા સંબંધીઓને મળ્યો, બધા ભગ્ન પૂછ્યું ક્યાંથી આવો છો, તો કોઈ રાણપુરથી આવતા હતા, કોઈ વડાલથી આવ્યા છે, કોઈ માંગરોળથી આવ્યા છે, કોઈ જામજોધપુર અહીંયા જામકંડોનાથી નજીક છે ત્યાંથી ગામડામાંથી આવ્યા છે, ગામડામાંથી પેશન્ટો બનાવ્યા. તો ગામડું કોરોના મુક્ત બને તો ઓટોમેટિક આપણે કેસોને દાબી શકશું અને વ્યવસ્થાઓને સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકશું. જૂનાગઢમાં આજે ચર્ચા કરી છે તો જૂનાગઢે પણ છેલ્લા 15 માર્ચ પછી સિવિલ હોસ્પિટલમાં બેડ વધારેલા છે. ટોટલ જિલ્લામાં 2002 ઓક્સિજનવાળા ઊભા થયેલા છે અલગ અલગ જગ્યાએ. પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ વધ્યું છે અને કોવિડ કેર સેન્ટરો પણ વધારેલા છે અને એમને એમાંથી 2002 માંથી 1580 બેડ ઓક્સિજન બેડ છે, બાકીની નોન ઓક્સિજન છે અને દર્દીઓની સેવા સાથે મળીને બધા કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો જળવાઈ રહે, ઇન્જેક્શનનો જથ્થો જળવાઈ રહે, ડોક્ટરો મેડિકલ સ્ટાફ એ જળવાઈ રહે એ બધા સૂચનો આવ્યા છે. અમે ગાંધીનગરથી એની વ્યવસ્થા કરીએ છીએ અને એમાં ક્યાંય ખાચ ન પડે એની પણ ચિંતા કરી રહ્યા છીએ. વેક્સિન આ વખતે આપણા હાથમાં છે. વેક્સિનેશનમાં આપણે જેટલો જથ્થો રાજ્ય સરકાર મોકલે એ તરત વપરાય અને બધા લોકોને વેક્સિન મળી જાય. હવે જૂનાગઢ જિલ્લામાં તો 45 ઉપર, એમાં સેકન્ડ ડોઝને પહેલી પ્રાયોરિટી અને ફર્સ્ટ ડોઝને પણ પછી કરવાનું છે. એ ચાલુ રહેશે અને દરરોજ એ જેટલો જથ્થો મળે એટલો વપરાઈ જાય એ માટેની આજે સૂચનાઓ પણ આપી છે અને આપણે કરીએ છીએ. 45 થી નીચે અને 18 થી ઉપર એ ભવિષ્યમાં બધા જિલ્લામાં સરકાર કરવાની છે. અત્યારે આપણે જ્યાં વધારે એક્ટિવ કેસ છે એટલે કે વધુ દર્દીની સંખ્યા છે એવા 10 ટોપ એવા જિલ્લાઓમાં આપણે આ ચાલુ કરીએ છીએ અને આપણે 2.5 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જેમ જેમ વેક્સિન આવતી જશે એમ બધા જિલ્લાઓમાં પણ શરૂ કરતા જશું અને મફત કોઈ પણ જાતનો ફ્રી ઓફ ચાર્જ આપણે આ યુવાનોને વેક્સિન લગાડવાના છીએ. આજે નડ્ડાજીએ પણ જાહેરાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ રાજ્યો એ 18 થી 45 વચ્ચેના બધાને ફ્રી ઓફ વેક્સિન રાજ્ય સરકાર ખર્ચ પોતે ઉપાડશે અને આપવામાં આવશે. ખૂબ આનંદ છે. ગુજરાતે તો પહેલા શરૂ કરી દીધું છે અને આપણું એ જે આપણે કીધું છે એ બધાને ફ્રી ઓફ વેક્સિન આપણે આપીશું અને કરી રહ્યા છીએ. સાથે સાથે ટેસ્ટિંગની લેબોરેટરી આરટીપીસીઆર ટેસ્ટ લગભગ 3 દિવસ થાય છે રિપોર્ટ આવતા, એ ઝડપથી રિપોર્ટ આવે એટલા માટે યુનિવર્સિટીના મશીન આરટીપીસીઆરના અહીંયા મેડિકલ કોલેજને આપી દીધા છે. એની લેબોરેટરીમાં એ વધારાના મશીન લગાવીને એની કેપેસિટી વધારીને આપણે વધુને વધુ ટેસ્ટ અને ઝડપથી રિપોર્ટ લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં આપણે કરી રહ્યા છીએ. કેશોદ હોસ્પિટલનું કામ પણ ઝડપથી પૂરું થાય એની સૂચના આપવામાં આવી છે એટલે એ આ કોવિડના કામમાં આપણે ઉપયોગી બને. ગીર સોમનાથમાં આપણે ત્યાં આગળ આરટીપીસીઆર લેબ ઝડપથી ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી અહીંયા એ રિપોર્ટ માટે આવે છે એ બધું પછી ત્યાં ત્યાં રિપોર્ટ થાય તો અહીંયા પણ ભરાવો ઓછો થાય એ કીધું છે. ધન્વંતરી રથ અને સંજીવની રથ એ ફ્રીક્વન્સી વધારે ગામડાઓમાં